नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत छे। तो आजे आपणे कम्प्यूटर परिचय में पेंट विषे शीखवानुं छे। आपणे बधा स्कूले आवता त्यारे आपणे कम्प्यूटर लैब में चित्रों दौरता शीखी गया छे। हवे आपणे कम्प्यूटर परिचय में पेंट विषे समझवानुं छे। तो चालो आपणे शुरुआत करिए। चेप्टर नंबर 4 पेंट। शुरुआत में आपणे शुं करीए छीए ज्यारे आपणे पेंट करवू होय त्यारे? तो के पहेला आपणे कम्प्यूटर ने चालू करीए छीए अने ज्यारे कम्प्यूटर चालू थई जाय त्यारे आपणे शुं करीए छीए? तो के आपणे स्टार्ट बटन उपर क्लिक करीने तेमांथी आपणे पेंट शोधीने तेमां क्लिक करीने आपणे पेंट करीए छीए, बराबर छे ने? तो चालो आपणे शीखीए। कम्प्यूटर चालू करो। स्क्रीन पर डेस्कटॉप देखाय त्यारे टास्क बार परना स्टार्ट बटन पर लेफ्ट क्लिक करो, तमने स्टार्ट मेनू देखाशे। ओके, आपणे शुं करवानुं? ज्यारे कम्प्यूटर चालू करीए विंडो खुले त्यारे आपणे शुं करशुं? तो के जे डेस्कटॉप छे एटले के विंडोनी जे मुख्य स्क्रीन छे एमां डाबी साइड नीचे जो स्टार्ट बटन छे तेना पर आपणे क्लिक करीशुं। क्लिक कई करवानी, लेफ्ट के राइट? तो के लेफ्ट, एटले के माउसनी डाबी साइडनी बटन आपणे क्लिक करवानी छे, बराबर छे? एटले आपणने जो अहीं शुं खुलेलू छे तमारी ચોપડીમાં, તો કે એક સ્ટાર્ટ મેનુ દેખાય છે, છે ને? અહીંયા લખેલું છે, જો અહીં પોઈન્ટ કરો, છે? કેમ કે આમાં આપણે જોઈએ છીએ, જો કંઈ પણ આપણને પેન્ટનું આઇકન નથી દેખાતું તો આપણે શું કરીએ છીએ? તો કે ઓલ પ્રોગ્રામ્સમાં આપણે જઈએ છીએ, બરાબર છે? એમાં આપણે ક્લિક કરીશું ઓલ પ્રોગ્રામ્સમાં, અથવા આપણે શું કરીશું? તો કે આપણે સર્ચ કરીએ છીએ કે પેન્ટ, PAINT એવું આપણે લખીએ અને આપણે એન્ટર આપીએ છીએ। કર્યું છે ને તમે બધાએ? એન્ટર આપીએ એટલે આપણે તરત જ પેન્ટ ખુલી જાય છે, બરાબર છે? અહીંયા આપણે શું કરશું? તો કે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશું, પછી આપણને એક સ્ટાર્ટ મેનુ દેખાશે અને આપણે ઓલ પ્રોગ્રામ્સમાં ક્લિક કરવાનું છે। હવે અહીં જો જ્યારે તમે ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરશો ને ત્યારે તમને આવું સબ મેનુ દેખાશે। જો એમાં આપણે સૌથી પહેલાં જ્યાં તમને અહીંયા ગુજરાતીમાં લખેલું છે ને અહીં ક્લિક કરો, ત્યાંથી એક એરો આપેલો છે, એમાં સૌથી પહેલું છે એક્સેસરીઝ, એમાં આપણે ક્લિક કરવાનું છે પેન્ટ ખોલવા માટે, બરાબર ને? હવે આપણે એક્સેસરીઝ ઉપર ક્લિક કર્યું, બરાબર છે? એ એક્સેસરીઝ ફોલ્ડર ઉપર ક્લિક કરશો ને ત્યારે તમને આવી આખી પ્રોગ્રામની યાદી દર્શાવશે। જો આમાં ઘણા બધા પ્રોગ્રામ્સ છે, એમાં આપણે અત્યારે શેમાં જવાનું છે? તો કે આપણે પેન્ટ કરવું છે, તો આપણે પેન્ટમાં જશું। તો જો અહીંયા પેન્ટનો સ્પેલિંગ લખેલો છે PAINT, બરાબર છે? આપણે તેમાં જશું એટલે આપણું પેન્ટ ખુલી જશે। આ આપણું પેન્ટ ખુલી ચૂક્યું છે અને આપણને કમ્પ્યુટર ઉપર આવી સ્ક્રીન બતાવશે। એમાં જો આ વ્હાઇટ કલરનો જે ભાગ છે ને એમાં આપણે આપણા ચિત્રો દોરી શકીએ છીએ, પરંતુ આ તો બહુ નાની સ્ક્રીન છે ને, તો આપણે આને મોટી કરવી પડે। તો આપણને ખબર જ છે આપણે મોટી કેવી રીતે કરીએ છીએ? તો કે ડ્રેગ કરીને, એટલે કે માઉસનો જે પોઈન્ટ છે એ આપણે ત્યાં મૂકીશું। ક્યાં મૂકીશું? તો જો અહીં નીચે લખેલું છે ને, અહીં ડ્રેગ કરો, અહીં ડ્રેગ કરો, એવી રીતે જે બે એરા જાય છે ને ત્યાં આપણે માઉસ પોઈન્ટર મૂકવાનો, એટલે કે માઉસ વડે ત્યાં એરો મૂકવાનો અને તેને આપણે શું કરીએ છીએ? તો કે ડાબી સાઈડની ચાપને દબાવી રાખીને આપણે માઉસને થોડું ઘણું સરકાવીએ છીએ, એટલે શું થશે? આખી સ્ક્રીનમાં આ જે વ્હાઇટ કલરનો ભાગ છે ને એ ફેલાઈ જશે અને તમારી સ્ક્રીન મોટી દેખાશે, બરાબર છે? અહીં જો આપણને શું શું આપેલું છે, તો કે કલર આપેલા છે ને, આખું કલર બોક્સ છે અને જુદા જુદા આકારો પણ છે। જો ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, એનાથી આપણે ચિત્રો દોરી શકીએ છીએ। પછી ડાબી સાઈડ પેન્સિલ છે, પછી આ એ કરીને આપેલો છે ને એમાં આપણે ક્લિક કરીને કાંઈ પણ વસ્તુ લખી શકીએ છીએ, પછી ઇરેઝર છે, પછી કલર છે ને?
હવે આપણે ડ્રેગ કર્યું એટલે કે માઉસને ડાબી સાઈડની ચાપ દબાવીને વ્હાઈટ કલરનો જે ભાગ હતો એને મોટું કર્યું. તો હવે જો અહીંયા જે વ્હાઈટ કલરનો ભાગ છે એ મોટો થઈ ગયો છે તો આપણા ચિત્ર અહીંયા સરળતાથી આપણે દોરી શકશું. તો પહેલાં આપણે સમજી લઈએ કે ટાઇટલ બાર કેને કહેવાય. તો જે સૌથી ઉપરની જે બ્લુ કલરની આડી લાઈન છે ને એને શું કહેવાય? તો કે ટાઇટલ બાર કહેવાશે. અને સૌથી નીચેની જે આડી લાઈન છે એને શું કહેવાશે? તો કે ટાસ્ક બાર કહેવાશે. અને જ્યાં તમે ચિત્ર દોરો છો આ વ્હાઇટ કલરનો ભાગ છે એને શું કહેવાશે? તો કે ડ્રોઈંગ એરિયા કહેવાશે. બરાબર છે. પછી જે ઉપર ટાઇટલ બારની નીચે છે, જો મેનુ બાર લખેલું છે છે, એમાં શું છે? હોમ અને વ્યૂ છે ને, ત્યાંથી આપણે કાંઈ પણ વસ્તુને આપણે સેવ કરી શકીએ. જ્યાં મેનુ બાર લખેલું છે ને ત્યાંથી. બરાબર છે. હવે અહીં જો આપણે શું કીધું હતું કે સૌથી ઉપરની આડી લાઈન છે એને શું કહેતા હતા? તો કે ટાઇટલ બાર કહેતા હતા. હવે આપણે ટાઇટલ બારમાં શું શું વસ્તુ ત્યાં દેખાય છે આપણે તેના વિશે અભ્યાસ કરીએ. તો જો શરૂઆતમાં પહેલાં જ શું છે એરો કરીને આપેલું છે, પેઇન્ટ આઇકન લખેલું છે. બરાબર છે. તો જે આપણું ટાઇટલ બાર છે એ શું દર્શાવશે? તો કે કોઈ પણ પ્રોગ્રામ આપણો ખુલેલો છે એ દર્શાવશે. ધારો કે પેઇન્ટ ખુલેલું છે તો ત્યાં પેઇન્ટનું ચિત્ર એટલે કે પેઇન્ટનું આઇકન દર્શાવશે. બરાબર છે. પછી બીજું શું દર્શાવે છે? તો કે પ્રોગ્રામનું નામ એટલે કે તમારો અત્યારે કયો પ્રોગ્રામ ખુલેલો છે? તો કે પેઇન્ટનો. તો ત્યાં આપણને શું દર્શાવશે? તો કે પેઇન્ટ લખેલું ત્યાં આપણને દર્શાવશે. પછી છે જમણી સાઈડ. જો આપણે કોઈ પણ પ્રોગ્રામ છે, ધારો કે તમે પેઇન્ટ કરતા હોય અને હું તમને એમ કહું કે ચાલો હવે ક્લોઝ કરો, તો તમે સેના ઉપર ક્લિક કરો છો? તો કે ક્લોઝ ઉપર. એટલે કે જમણી સાઈડ જે ચોકડીની નિશાની છે એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો જો જમણી સાઈડ ક્લોઝ ડાઉન ક્લોઝ લખેલું છે, દેખાય છે? ત્યાં આપણે ક્લિક કરશું તો જે આપણો પ્રોગ્રામ છે એ શું થઈ જશે? તો કે ક્લોઝ થઈ જશે. પછી બીજું છે રિસ્ટોર ડાઉન. રિસ્ટોર ડાઉન એટલે શું થાય? તો કે આપણે આપણો જે પ્રોગ્રામ ખુલેલો હોય ને અને રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કરશો ને તો આપણો જે પ્રોગ્રામ તમે જે પેન્ટ કરો છો ને એની વિન્ડો સાવ નાની થઈ જશે. બરાબર. ઘણાને નાની આવતી હતી અને તમે કહેતા હતા કે દીદી આ સૌથી નાની આવે છે, કેમ આને મોટું કરવું હોય? તો ત્યારે હું કહેતી કે મેક્સિમાઇઝ ઉપર ક્લિક કરો. ત્યારે તમે બધા મેક્સિમાઇઝ ઉપર ક્લિક કરતા હતા અને તમારી સ્ક્રીન મોટી થઈ જતી હતી. બરાબર છે. પછી છે મિનિમાઇઝ. મિનિમાઇઝનો મતલબ શું થાય? તો કે તમારું જે અત્યારે પેન્ટ ખુલેલું છે ને તો તમે મિનિમાઇઝ ઉપર ક્લિક કરશો ને તો સ્ક્રીન ઉપરથી તમારો જે પેન્ટ છે ને એ ગાયબ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. પણ એ ક્યાંય જાતું નથી, ક્યાં રહે છે? તો કે નીચે જે ટાસ્ક બાર હોય ને કે જે સૌથી નીચે આડી લાઈન તેને શું કહેતા હતા? ટાસ્ક બાર. ત્યાં આપણું પેન્ટનું આઇકન હોય છે. પાછું એના ઉપર ક્લિક કરશું ને તો પાછી આપણી સ્ક્રીન શું થઈ જશે? મોટી થઈ જશે. બરાબર છે. પછી અહીંયા જો પેન્ટ આઇકન લખેલું છે ને ડાબી સાઈડ, એની બાજુમાં શું છે? તો કે ક્વિક એક્સેસ ટૂલ બાર છે. ત્યાં આપણને ત્રણ ઓપ્શન આપેલા હોય, સેવ, અન્ડુ અને રીડુ. આપણને ખબર છે ને સેવનો ઉપયોગ કેવી રીતે આપણે કરીએ છીએ? તો કે જ્યારે આપણે આપણું ચિત્ર સરસ વ્યવસ્થિત દોરાઈ જાય છે ત્યારે આપણે સેવ ઉપર ક્લિક કરીને તેને સેવ કરી લઈએ છીએ. અને અન્ડુનો મતલબ આપણે શું કરીએ છીએ? તમારાથી કાંઈ પણ વસ્તુ ચિત્ર એટલે કે પેઇન્ટ કરતાં કરતાં કાંઈ પણ વસ્તુ ભૂસાઈ જાય છે ભૂલથી, તો તમે શું કરો છો? કંટ્રોલ પ્લસ ઝેડ દબાવીને તેને તમે પાછું લાવી દો છો ને. તો અહીં જો આપણે જે વાત કરી તે જ અહીંયા લખેલું છે કે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો, પેઇન્ટ વિન્ડો નાની થઈ જશે. અને પછી શું કરવાનું? જે નાની વિન્ડો થઈ ગઈ હોય એને મોટી કરવી હોય તો આપણે કેના ઉપર ક્લિક કરીએ છીએ? તો કે મેક્સિમાઇઝ ઉપર. અને તો તેની મૂળ કદમાં પાછી આવી જશે તે વિન્ડો. અને જો વિન્ડોને સાવ બંધ જ કરવી હોય તો આપણે કેના ઉપર ક્લિક કરીએ છીએ? તો કે ક્લોઝ ઉપર, એટલે કે ચોકડી ઉપર ક્લિક કરીએ છીએ ને. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં રાખીએ અને આવતીકાલે આપણે આગળની વસ્તુ જોશું. નમસ્તે.